નમસ્તે મારા નાના નાના બાલ ભૂલકાઓ, ધોરણ LKG વિષય ગણિત. આગળ આપણે શીખી ગયા 1 થી 30 અંક, ગણો અને લખો, મળકા કરો અને પછીની સંખ્યા પણ આપણે શીખી ગયા છીએ. આજે પણ આપણે શીખવાનું છે પછીની સંખ્યા લખો. ત્યાં આગળ આપણે થોડીક હતી, અહીંયા આપણે ઘણી બધી પછીની સંખ્યા લખવાની છે. પછીની સંખ્યા એટલે કે પાછળ આવતી સંખ્યા લખવાની છે. તો અહીંયા તમને શું દેખાય છે, એકડે એક, એકડે એક પછી શું આવે, તો અહીંયા લખવાનું બગડે બે. હવે આ શું છે, એકડે ચોગડે 14, તો એ બે એકડાને લાઈન બોલો, બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14 પછી શું આવે, એકડે પાંચડે 15. હવે એકડે પાંચડે 15, એકડે છગડે 16, પછી શું આવશે અહીંયા, એકડે સાતડે 17. તો અહીંયા લખવાનું એકડે સાતડે 17. પછી આ શું છે, એકડે આઠડે 18. તો આગળ આપણે એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17 અને અહીંયા શું છે, એકડે આઠડે 18. તો એકડે આઠડે 18 પછી શું આવે, એકડે નવડે 19. હવે આ શું છે, એકડે બગડે 12, તો બે એકડાની લાઈન બોલો, બે એકડા 11, એકડે બગડે 12, તો એકડે બગડે 12 પછી શું આવે, એકડે તગડે 13. તો અહીંયા લખવાનું એકડે તગડે 13. હવે આ શું છે, છગડે 6, તો એક કઈ લાઈન બોલવાની, એકડાની લાઈન, એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, તો છગડે 6 પછી શું આવે, સાતડે 7. હવે આ શું છે, સાતડે 7, અહીંયા આપણે સાતડે 7 પાડું બોલ્યા, હવે અહીંયા શું આવશે, સાતડે 7 પછી શું આવે, આઠડે 8. તો અહીંયા લખવાનું આઠડે 8. હવે આ શું છે, એકડે તગડે 13, તો કઈ લાઈન બોલવાની, બે એકડાની, બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, તો એકડે તગડે 13 પછી શું આવે, એકડે ચોગડે 14. હવે આ શું છે, એકડા મીંડી 10, એકડા મીંડી 10 પછી કઈ લાઈન આવે, બે એકડા 11, તો અહીંયા લખવાના બે એકડા 11. હવે આ શું છે, એકડે આઠડે 18, તો કઈ લાઈન બોલવાની, બે એકડા વાળી, બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, તો એકડે આઠડે 18 પછી શું આવે, એકડે નવડે 19. હવે આ શું છે, બગડે 2, બગડે 2 પછી શું આવે, ત્રગડે 3. હવે આ શું છે, એકડે નવડે 19, એકડે બે એકડા 11માં છેલ્લી લાઈનમાં શું આવે, બગડા મીંડી 20, તો અહીંયા એકડે નવડે 19 પછી શું આવે, બગડા મીંડી 20. હવે આ શું છે, એકડે પાંચડે 15, બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15 પછી શું આવે, એકડે છગડે 16. હવે આ શું છે, પાંચડે 5, પાંચડે 5 પછી શું આવે, છગડે 6. હવે આ શું છે, એકડે સાતડે 17, તો એકડે સાતડે 17 પછી શું આવે, એકડે આઠડે 18. હવે આ શું છે, એકડે બગડે 12, બે એકડા 11, એકડે બગડે 12 પછી શું આવે, એકડે તગડે 13. હવે આ શું છે, આઠડે 8, તો કઈ લાઈન બોલવાની, એકડાની, અને અહીંયા શું છે, આઠડે 8, તો તમે એકડાની લાઈન બોલતા જશો એમાં આવશે આઠડે 8. આઠડે 8 પછી શું આવે, નવડે 9. હવે આ શું છે, એકડે ચોગડે 14, બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, તો અહીંયા શું આવશે, એકડે ચોગડે 14 પછી એકડે પાંચડે 15.
હવે અહીંયા શું છે, એકડે પાંચડે પંદર. આપણે અહીંયા એકડે પાંચડે પંદર સુધી પાડા બોલ્યા, હવે અહીંયા પણ શું છે, એકડે પાંચડે પંદર. એકડે પાંચડે પંદર પછી શું આવે, એકડે છગડે સોળ. હવે એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર. તો અહીંયા શું લખેલ છે, એકડે સાતડે સત્તર. એકડે સાતડે સત્તર પછી શું આવે, એકડે આઠડે અઢાર. હવે આ શું છે, ત્રગડે ત્રણ. ત્રગડે ત્રણ પછી શું આવે, ચોગડે ચાર. હવે આ શું છે, ચોગડે ચાર. ચોગડે ચાર પછી શું આવે, પાંચડે પાંચ. હવે આ શું છે, એકડે છગડે સોળ. તો બે એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર. હવે આ શું છે, એકડે તગડે તેર. તો એકડે તગડે તેર પછી શું આવે, બે એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ. તો અહીંયા લખવાનું, એકડે ચોગડે ચૌદ. હવે આ શું છે, એકડે નવડે ઓગણીસ. તો એકડે નવડે ઓગણીસ પછી શું આવે, બગડા મીંડી વીસ. હવે આ શું છે, બે એકડા, બે એકડા અગિયાર, એકડે બગડે બાર. તો અહીંયા શું આવશે, એકડે બગડે બાર. હવે આ શું છે, નવ વડે નવ. નવ વડે નવ પછી શું આવે, એકડા મીંડી દસ. આ રીતે તમારે પછીની સંખ્યા લખવાની છે.